મન ક્યાં છે અને દિલ ક્યાં છે જેને આપણે જોયા નથી એવી વસ્તુ ઉપર આપણે કેટલા બધા સત્રોના સત્રો કરીએ છીએ. આપણી લગભગ ગળમથલ છે ને સંજયા બે સાવ ન જોયેલા અને ધારી લીધેલા બે શબ્દો માટે છે કે મારું દિલ ડૂબાણું એટલે શું. તમે આવું બોલ્યા ને તો મારું દિલ ડૂબાણું એને મારો છે કર્યો મારા દિલ ઉપર ઘા પડ્યો ક્યાં એવું દિલ છે કે આ સંકલ્પના છે સાવ હવામાં ઉડતી સંકલ્પ. મન ક્યાં છે અને દિલ ક્યાં છે જેને આપણે જોયા નથી એવી વસ્તુ ઉપર આપણે કેટલા બધા સત્રોના સત્રો કરીએ છીએ ને આખા વર્લ્ડ લેવલના માઇન્ડના શિબિરો ચાલ્યા કરે ને લોકો ભાત ભાતની વાતો કરે બધા બહુ રાજી થાય આજ બહુ મજા આવી છે ને તો મનની વાત બધી સ્પષ્ટ થઈ ગઈ પણ છેલ્લે પૂછ્યું ક્યાં છે તારું મન. ભાઈએ જે જવાબ આપ્યો ને એ 50% સાચો જવાબ છે. સાચો જવાબ આપણે મન છે તમે જ્યાં છો ત્યાં તમારું મન છે આ પહેલી શરત. બીજી વાત તમે જ્યાં શારીરિક રીતે છો ત્યાં તમારું મન છે એવું માની લેવાની ભૂલ ન કરવી એ બીજી વાત. જો પહેલાનું પ્રતિક વિધાન સીધું એન્ટીથેસિસ હમણાં મેં કીધું તમે છો ત્યાં તમારું મન છે પછી હું કહું તમે છો ત્યાં મન છે માની લેવાની ભૂલ ન કરવી તો બે માંથી વિધાન કયું હોય સાચી રાખવી હોય તો બીજી વાતને આપણે બરાબર પકડીને આપણું મન ક્યાંય ન જાય એના માટે અહીંયા સ્ટીક ટુ કરવું પડે. તમારે રાઈટ સાચું ને તો જ મન અહીંયા રહે. હવે તમે આગળ વધો તો આ મન છે એ આપણાથી ઝાલ્યું રે એવું લાગતું નથી તો પછી મનમાંથી આવતા વિચારો પણ ઝાલ્યા રે એવું બનતું નથી. હવે એટલું સમજજો ભાઈ બેઠા છે એને નક્કી કર્યું મારે અહીંયા જ રહેવું છે હું અહીંયા જ છું ફિઝિકલી મેન્ટલી ઇમોશનલી બધી રીતે હું અહીંયા જ છું એવું એને યાદ રાખ્યું અહીંયા જ છું યાદ રાખ્યું. બાજુમાંથી મોંથાળ બનતો હોય એની ખાલી સુગંધ કઈ ન થાય અવાજ બવાજ કઈ ન થાય પણ એ કિરણભાઈના પાછળના રસોડે મોંથાળ બનતો હોય એની સુગંધ થશે. હવે એ સુગંધ છે એના નાકમાં ઘૂસે અને એ સુગંધ કે કે આવે મોંથાળ જો કદાચ આજે રાતના હશે એટલે પછી વિચારે મોંથાળ ન હોય અડદિયા હોય કદાચ ઠંડી છે લચકો બનતો હશે. આ શરૂ થયું એટલે મન ભાગ્યું ક્યાં અહીંથી ઉપડીને રસોડા અને આ પૂરું થાય પછી ત્યાં જઈને જોયા શું બન્યું તો કે ભાઈ હું કેતો હતો ને એટલે રાજી ભાઈ રાજી ને આપણે રાજી. હી હેઝ ડિસાઇડેડ ટુ કંટ્રોલ હિઝ માઇન્ડ બટ અનફોર્ચ્યુનેટલી હી ફેલ ટુ ડુ ઇટ ઓનલી ડ્યુ ટુ દેટ સુગંધ વેરી સ્મોલ સુગંધ ખાલી દેખાય નહીં એવી સુગંધ આવીને આ એકદમ અવિચાર માણસને ચલિત કરી ગઈ. સાચું કે ખોટું દેટ મીન્સ આ બહારથી આવ્યું હું મારા મૂળ મુદ્દા ઉપર આવું છું આ બહારથી આવ્યું સુગંધ આવી ધડાકો થયો અહીંથી કોઈ નીકળ્યું પાછળ કોઈ રડવા લાગ્યું તમારો મોબાઈલ વાગ્યો મોબાઈલ તને તમે વાઇબ્રેશનમાં રાખ્યો છે ધેટ ડઝન્ટ મીન વાઇબ્રેશન થાય તમારું મની આવ્યું અને તમને એમ કહે ચાર વાગ્યા ચાર વાગે લગભગ મને ઘરેથી હંમેશા ફોન આવતો હોય છે એટલે એક વાર કાપી નાખો બે વાર કાપી નાખો ત્યાં મન દોડવા માંડે કે આવું તે ભૂતકાળમાં કર્યું ત્યારે તારી હાલત કેટલી ખરાબ થઈ એટલે પછી મન કે ઊભો થા આ શિબિરમાં કાંઈ ફેર નહીં પડે ઘરવાળાને સાચવી લે એટલે ભાઈ તે ઉઠે એ મને બેઠેલા માણસને ઉઠાડી દીધો ભગાડ્યો અને પછી આ વાત થઈ ગઈ એટલે હાશકારો થયો ટાઢક ટાઢક થઈ ગઈ ખાલી મન તમને ધ્રાસકો આપે આવ્યું ને રમેશ પારેખે કીધું ધ્રાસકો પડ્યો. આ મનની આખી પ્રક્રિયા છે કેવી રીતે વિચાર આવે છે વિચાર પ્રવાહ ઇતિ મનઃ મન અને દિલ એ બે નોન ફિઝિકલ સબસ્ટન્સ છે નોન ફિઝિકલ સબસ્ટન્સ
જેને પકડી ન શકાય, જેને સ્પર્શી ન શકાય, જેની ટ્રીટમેન્ટ ન કરી શકાય, જે દેખાય નહીં, એવા સબસ્ટન્સનું નામ મન છે. અને એ મનમાં હકીકતમાં જે કાંઈ અવર જવર થાય છે એને વિચાર કહેવાય છે. પાણીનું કુંડું ભર્યું છે સાહેબ, પાણીનું કુંડું ભર્યું છે, તમે બાજુમાં ઉભા છો અને તમે લ્યો ઉપર ઝાડ ઉપર જે નાનકડી કણી અંતર પડી, પડીને તરત જ તમે જોશો કે પાણીનું ઉપરનું લેયર છે એ ફરવા મળશે. જોયું? બસ એ મન છે, લાઈક ધેટ. શાંત જળ પડ્યું છે અને કોઈ નીકળતા નીકળતા ટેબલ જેના ઉપર પડ્યું છે, ટેબલ ને માર્યો ધક્કો અને ધક્કો વાગ્યો અંદરનું જળ છે એ ચડતા ચડ ખલવા માંડશે. બહુ ધક્કો વાગ્યો તો ઢોળાઈ જશે, એમાં આપણું મન ઘણી વાર ઢોળાઈ પણ જાય. અહીંયાથી ઉઠવું ભાઈને ન ગમ્યું હોય ને એમ થાય કે અહીંયાથી ઇન્ટરેસ્ટિંગ હતું જવું પડ્યું, એટલે બાજેને જો ફોન ઉપાડતા કે શું છે તારે, એમ ઢોળાઈ ગયું મન, એટલે ઓલા સામેથી ધમકાવે કેમાં બોલો છો, 20મી પછી અહીંયા જ આવવું છે ખબર છે ને, એટલે આપણને યાદ આવે ભાડુમાં તો ભારી તો ઢોળાઈ ગયું મન. મન અને વિચાર એ ખરેખર એક સિક્કાની બે બાજુ છે, જેમાં વિચાર નથી તે મન નથી, અથવા તો જેમાં આવા તરલ આવતું ન હોય. તમે એમ કહો કે પાણી સ્થિર પડ્યું હોય તો એ વિચાર કહેવાય? હા, આપણે પ્રયોગ કરી જોયો છે, ન કર્યો તો કરજો, આંખ બંધ કરીને મૌન બેસજો, આંખ બંધ કરજો, કાન બંધ કરજો, કઈ સાંભળતા નહીં બેસજો, તો હાલું કઈક એક પછી એક યાદ આવવા મળશે. રાઈટ? આપણે સૂચના આપવામાં આવી હોય મોબાઈલ ને તમે સ્વિચ ઓફ કરજો અને પછી બેસો, પછી વિચાર આવે કઈ કર્યો તો નતો કર્યો, લગભગ તો કર્યો, કઈ કહેવાય નહીં, આ તો ભૂલી ગયો, જોયું ના ન જોવાય, અમે બેઠા છે સમજાય થોડી થોડી વાર તેને કોક ન વાગે ને એટલે જોઈ લો. સો યુ આર સાયલન્ટ, પ્રોપરલી સાયલન્ટ, એનો સો યુ આર ડિસ્ટર્બ. કઈ વસ્તુથી? તમે સ્વિચ ઓફ કરીને જ બેઠા છો, પણ નથી કર્યો એવો એક કીડો અંદર આવ્યો અને એણે તમને હલાવવાની શરૂઆત કરી. આ વિચાર છે.